પાલનપુર ખેતેશ્વર ક્રેડિટ સોસાયટી અર્બુદા ક્રેડિટ સોસાયટીએ લોકોને કરોડો રૂપિયાનો ચૂનો છો પડ્યો હતો ત્યારે હવે પાલનપુરમાં આવેલ આદર્શ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે બનાસકાંઠાના ડીસા ધાનેરા પાલનપુરમાં આદર્શ ક્રેડિટ સોસાયટીની શાખાઓ આવેલી છે હજારોની સંખ્યામાં ગ્રાહકો પાલનપુર આદર્શ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા છે લોકોએ અહીંયા પોતાની પરસેવાની કમાણીના પૈસા મૂક્યા છે ત્યારે આદર્શ ક્રેડિટ સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા લોકોના જે પૈસા હતા તેમાંથી તેઓના જ સગાવાલાઓને લોન આપી દીધી હતી બાદમાં લોનની રકમ રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા હોવાનું સામે આવ્યું છે પાલનપુર આદર્શ ક્રેડિટ સોસાયટી સોસાયટીએ રિકરિંગ એફડીના નામે લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી અને પૈસા ઉઘરાવતી હતી ત્યારબાદ એજન્ટો મારફતે આ લોનનું ઉઘરાણું થતું હતું આ કંપનીના એજન્ટો લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી લોકોના પૈસા એકઠા કરતા હતા જોકે જે પ્રકારે અગાઉ પણ રાજસ્થાનની કંપનીઓએ બનાસકાંઠાના ગ્રાહકોને છેતર્યા હતા ત્યારે હાલ તો ગરીબોના પૈસા ચોક્કસપણે સલવાયા છે તેમ લાગી રહ્યું છે બનાસકાંઠામાં ખેતેશ્વર બાદ અર્બુદા અને હવે આદર્શ ક્રેડિટ સોસાયટીએ ઉઠવણું કર્યું છે બનાસકાંઠાના કેટલાક લોકોના કરોડો રૂપિયા લઈને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે હવે લોકો દ્વારા આદર્શ ક્રેડિટ સોસાયટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે આ પ્રકારના બનાવમાં મોટાભાગે રાજસ્થાની કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનું સામે આવ્યું છે લોકો લેભાગુ કંપનીઓ પર વિશ્વાસ કરી પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે ત્યારે ચોક્કસ સરકાર દ્વારા હવે કોઈ પોલિસી નક્કી કરવામાં આવે તો આગામી સમયમાં કોઈપણ ઉઠવણું કરતી ક્રેડિટ સોસાયટીમાં આ પ્રકારે ગરીબોના નાણાં સલવાય નહીં